હાય ફ્રેન્ડ્સ, બધા મજામાં છો ને? તો આજે શું ભણવાનું છે તમે જોઈ જ લીધું હશે. આજે આપણે કલ્લોલમાં પાઠ 8 સોય સંચો અને સાબુમાં આગળ ભણીશું. તો આની પહેલા તમે એક ગીત જોયું હશે ટપાલી વિશેનું, બરાબર ને? અને ત્યાર પછી એક પોસ્ટકાર્ડ પણ જોયો હશે. તો એ પોસ્ટકાર્ડમાં શું કીધું હતું બાળકો, બોલો જોઈએ. શું કીધું હતું એમાં? બિલ્લી માસીને શેનું આમંત્રણ મળ્યું હતું? દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું, બરાબર ને? તો હવે આપણે એમાં આગળ વાર્તા જોઈશું બિલ્લી માસીની. તો બાળ મિત્રો, આપણે પહેલા વાર્તાનું વાંચન કરીએ, ત્યાર પછી વાર્તા જોઈશું. તો એક હતી બિલ્લી, તેને જવું તો દિલ્હી, પણ જવું કઈ રીતે? તેણે બધા પ્રાણીઓને વાત કરી, રસ્તો જળ્યો. બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂતભાઈ, ખેડૂતભાઈ, મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલાડી આગળ ચાલી, પિંજારા પાસે ગઈ. કહ્યું, પિંજારાભાઈ, પિંજારાભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પિંજી આપો ને. પિંજારો રૂ પિંજે, ગાડલા તથા રજાઈ બનાવે. પિંજારાએ કપાસ પિંજી આપ્યો. બિલ્લી આગળ ચાલી, ગઈ વણકર પાસે. વણકરભાઈ, વણકરભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું. બિલ્લી આગળ ચાલી, ગઈ દરજી પાસે. દરજીભાઈ, દરજીભાઈ, મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. દરજી કપડાં સીવે, બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલ્લીભાઈ તો ચાલ્યા આગળ. તો બાળમિત્રો, હવે જે બાકીનો આ પાઠ છે આટલો અને પાછળ, તો એ તમારે તમારી જાતે આ રીતે વાંચવાનો રહેશે. તો બાળમિત્રો, હવે આપણે વાર્તા જોઈએ. એક હતી બિલ્લી, તેને જવું તો દિલ્હી. એક કોણ હોય છે? બિલ્લી હોય છે, એટલે કે બિલાડી હોય છે. તેને ક્યાં જવું હતું? દિલ્હી. પણ જવું કઈ રીતે? પણ એને દિલ્હી તો જવું હતું, પણ હવે દિલ્હી એ જાય સામા? તો એણે શું કર્યું? તેણે બધા પ્રાણીઓને વાત કરી, એટલે એના જે બીજા પ્રાણીઓ હોય છે મિત્રો, એને એ વાત કરે છે. એટલે એને એક રસ્તો જડ્યો, એટલે એને એક ઉપાય મળ્યો. બિલ્લી ગઈ ખેડૂત પાસે, એટલે હવે બિલ્લી ક્યાં જાય છે? ખેડૂત પાસે જાય છે, અને ખેડૂતભાઈ પાસે જાય છે, અને પછી કહે છે, ખેડૂતભાઈ, ખેડૂતભાઈ, મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. પછી તો ખેડૂતભાઈ પાસે જાય છે અને શું કહે છે કે મારે તમારું થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. એટલે શું માંગે છે ખેડૂતભાઈ પાસે? થોડો કપાસ. તમને મિત્રો ખબર જ હશે, કપાસ એટલે શું થાય? રૂ આપણે જે વાપરીએ છીએ એ. તો એ શેમાંથી બને? કપાસમાંથી. તો એની ખેતી કોણ કરે? ખેડૂત. તો ખેડૂત શું કરે? ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલાડી આગળ ચાલી. મિત્રો, આપણને ખબર જ છે કે બધી ખેતી કોણ કરે છે? ખેડૂત. તો ખેડૂત ખેતી પણ કરે, અનાજ પણ વાવે, અને બીજું શું વાવે? કપાસ પણ વાવે છે. તો બિલાડી તો એ ખેડૂતભાઈ પાસેથી કપાસ લઈને હવે આગળ જાય છે. પિંજારા પાસે ગઈ, કહ્યું, પિંજારાભાઈ, પિંજારાભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પિંજી આપો ને. હવે ક્યાં જાય છે બિલાડી? પિંજારા પાસે. પિંજારાભાઈ શું કામ કરે છે બાળકો? કપાસને પિંજી આપવાનું. એટલે શું કહે છે કે પિંજારાભાઈ, મારે થોડું કામ છે. શું કામ કહે છે? કે મને આ કપાસ પિંજી આપો. એટલે કપાસને જ્યારે પિંજવામાં આવે એટલે શું બને છે? એનું રૂ બને છે, બરાબર. ચાલો, હવે પિંજારો શું કરે? રૂ પિંજે, પછી ગાડલા તથા રજાઈ બનાવે. તો પિંજારાએ કપાસ પિંજી આપ્યો. તો પિંજારો શું કામ કરે બાળકો? રૂ પિંજવાનું. રૂ પિંજાઈ જાય પછી એ શું બનાવે? એમાંથી આપણા જે ગાડલા પર સૂઈએ છીએ તે ગાડલા, રજય, એ બધું એ રૂમાંથી પિંજારો બનાવે છે, અને એને કપાસ પણ બિલ્લીને પિંજી આપ્યો. હવે તો બિલ્લી આગળ ચાલી, ગઈ
વણકર પાસે. હવે બિલાડી કોની પાસે જાય છે? વણકરભાઈ પાસે જાય છે. પછી કહે છે, વણકરભાઈ વણકરભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. હવે ક્યાં જાય છે બિલાડી? વણકરભાઈ પાસે જાય છે. તો વણકર શું કામ કરે બાળકો? કાપડ બનાવવાનું, બરાબર ને? તો એ શું કહે છે વણકરભાઈને કે મને આ રૂમાંથી શું બનાવી આપો? કાપડ બનાવી આપો. બિલાડીને તો વણકરે કાપડ વણી આપ્યું એટલે બિલ્લી તો હવે આગળ ચાલી. બિલાડીને હવે વણકરભાઈ શું કરી આપે છે? કાપડ વણી આપે છે. એટલે હવે એ ત્યાંથી પણ આગળ ગઈ. હવે ક્યાં ગઈ? દરજી પાસે. અને શું કહે છે દરજીભાઈને? દરજીભાઈ દરજીભાઈ, મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. એ તો હવે દરજીભાઈ પાસે પહોંચી અને કહે છે કે દરજીભાઈ દરજીભાઈ, મને થોડું કામ છે. પછી શું કહે છે કે મને આ હું તમને કાપડ આપું, એમાંથી તમે મને એક સરસ મજાના કપડાં સીવી આપો. તો દરજી તો ખબર જ છે આપણને કે શું કામ કરે, કપડાં સીવે. તો દરજીભાઈ તો બિલાડીનું માપ લીધું અને એને કપડાં સીવી આપ્યા. હવે તો બિલ્લીબાઈ આગળ ચાલ્યા, પહોંચ્યા ધોબીને ત્યાં. ક્યાં પહોંચ્યા હવે? ધોબીના ઘરે. પછી શું કહે છે? ધોબીભાઈ ધોબીભાઈ, મારે થોડું કામ છે, મને આ બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. પેલા જે કપડાં સીવી આપ્યા હતા દરજીને, દરજીભાઈ એ કપડાં હવે ધોબીભાઈને શું કરવા માટે આપે છે? ધોવા માટે અને ઇસ્ત્રી કરવા માટે. તો ધોબી તો કપડાં ધોવે છે અને ઇસ્ત્રી પણ કરી આપે છે. ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપી દીધા. આપણને ખબર છે ધોબી શું કામ કરે બાળકો? કપડાંને ધોવાના અને ઇસ્ત્રી કરવાના, બરાબર? તો બિલ્લી તો હવે ત્યાંથી પણ આગળ ચાલી ગઈ મોચીને ત્યાં. ક્યાં ગઈ હવે? મોચીને ત્યાં. પછી મોચીભાઈને કહે છે, મોચીભાઈ મોચીભાઈ, મારે થોડું કામ છે, મને ચંપલ સીવી આપો ને. મોચીભાઈ પાસે શું કામ કરવાનું કહે છે હવે બિલ્લીબેન? ચંપલ સીવડાવવાનું કહે છે. એટલે મને તમે ચંપલ સીવી આપો. મોચી ચામડામાંથી ચંપલ અને બૂટ બનાવે. આપણને ખબર જ છે કે મોચીનું શું કામ છે? ચામડામાંથી બૂટ ચંપલ બનાવવાનું, બરાબર? તો મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા. એટલે હવે મોચીએ પણ શું કર્યું? બિલ્લીને ચંપલ સરસ મજાના બનાવી આપ્યા. બિલ્લી તો ત્યાંથી આગળ ચાલી. હવે બિલાડી ત્યાંથી પણ આગળ જાય છે. ગઈ સુથારને ઘેર. હવે ક્યાં ગઈ? સુથારના ઘરે. પછી કહે છે, સુથારભાઈ સુથારભાઈ, મારે થોડું કામ છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો ને. હવે સુથારભાઈને ત્યાં જાય છે અને શું કહે છે? સુથારભાઈ સુથારભાઈ, મને એક લાકડાની ગાડી બનાવી આપો. તો સુથાર શું કામ કરે બાળકો? લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે. આ સિવાય પણ ઘણું બધું સુથાર લાકડામાંથી બનાવે છે. તમારા ઘરમાં ફર્નિચર હોય છે પણ કોણ બનાવે છે? સુથાર જ બનાવે છે, બરાબર ને બાળકો? બિલ્લીને એક ગાડી બનાવી આપી. હવે સુથારભાઈ શું કર્યું? બિલાડીને પણ એક સરસ મજાની ગાડી બનાવી આપી. બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી. હવે તો બિલ્લી પાછી ત્યાંથી પણ આગળ ગઈ ગઈ કુંભારને ત્યાં. હવે બિલ્લીબેન ક્યાં પહોંચ્યા? કુંભારભાઈના ઘરે. પછી શું કહે છે કુંભારભાઈને? કુંભારભાઈ કુંભારભાઈ, મારે થોડું કામ છે, મને એક નાનો ઘડો આપો ને. કુંભારભાઈ પાસે શું માંગે છે બિલ્લીબેન? એક નાનો ઘડો. આપણને ખબર છે કુંભારભાઈ માટીમાંથી વસ્તુ બનાવે, બરાબર? ઘડો બનાવે, એ સિવાય પણ માટીના વાસણો પણ બનાવે. હવે આ બધું લઈ બિલ્લી તો ઘરે આવી અને સવાર થઈ. બિલ્લી બધા પાસે જઈને થોડું થોડું લઈને બધી વસ્તુ લઈને ક્યાં આવે છે? ના, ઘરે આવે છે. પછી આ બધું જ લેવા જવા મેં આખો દિવસ પસાર થઈ જાય છે. સાંજે ઘરે આવે છે. પછી શું થાય છે? સવાર થઈ, નાહી ધોઈને નવા કપડાં પહેરી તૈયાર થઈ. બિલ્લી જે દરજી પાસે નવા કપડાં સીવડાવેલા એ પહેરીને તૈયાર થઈ ગઈ અને લાકડાની ગાડી એણે શું કરી? જોડી. જે પેલા સુથારભાઈ પાસે બનાવડાવેલી ને,
પછી એણે તો દેડકાને ગાડીમાં જોડ્યો અને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ. અને હવે બિલ્લી માસી તો ક્યાં ચાલ્યા? દિલ્હી તરફ, કારણ કે એમણે જવાનું હતું ને દિલ્હીમાં. શું કરવા જવાનું હતું? ખીર ખાવાની હરીફાઈમાં ભાગ લેવા માટે, બરાબર ને? એમને આમંત્રણ આપ્યું હતું. પછી તો બિલ્લી બેન ને દેડકા ભાઈ ચાલ્યા, મ્યાઉ મ્યાઉ ડ્રાઉ ડ્રાઉ, મ્યાઉ મ્યાઉ ડ્રાઉ ડ્રાઉ કરતા નીકળ્યા. બાળમિત્રો, વાર્તા સાંભળવાની મજા આવી ને? તો હવે એના ઉપરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, એના તમારે જવાબ આપવાના રહેશે, બરાબર છે? તમને આવડશે જ. તો પહેલો પ્રશ્ન છે કે બિલ્લી માસી કોની કોની પાસે ગઈ હતી? બાળકો બોલો, જોઈએ. તમે વાર્તા સાંભળી જ છે, કોની કોની પાસે ગઈ હતી બિલ્લી માસી? બોલો બોલો. પહેલા, સૌથી પહેલા કોની પાસે ગઈ હતી? ખેડૂત પાસે, પછી પિંજારા પાસે, પછી વણકર પાસે, પછી દરજી પાસે. આ રીતે બધા પાસે અલગ અલગ રીતે ગઈ હતી, બરાબર ને? ચાલો, તો હવે બિલ્લી માસી કુંભારભાઈ પાસે શા માટે ગઈ હતી? બોલો જોઈએ બાળકો, કુંભાર પાસે શા માટે ગઈ હતી? ઘડો લેવા. વેરી ગુડ. તો જો હવે બિલ્લી માસી જો રસ્તામાં જાય છે અને જો એમની ગાડીમાં પંચર પડી જાય, તો બિલ્લી માસીને કોની પાસે જવું પડે બાળકો? બોલો જોઈએ, તમારે આના જવાબ જાતે જ આપવાના રહેશે. જો તમારી ગાડીમાં પર પંચર પડી જાય તો તમે કોની પાસે જાઓ બાળકો? તમને ખબર જ હશે, બરાબર? ચલો, જો હવે બિલ્લી માસીને રસ્તામાં ભૂખ લાગે અને ચવાણું ખાવું હોય, તો એને કોની દુકાને જવું પડશે બાળકો? બોલો જોઈએ, વિચારો અને બોલો. અને બીજો હવે છેલ્લો પ્રશ્ન, કે જો બિલ્લી માસીને જે પેલો ટપાલ મળ્યો હતો એનો એને જવાબ લખવો હોય, તો એ લખવા માટે એને શાની જરૂર પડે? એટલે કે એ લેવા માટે એને કઈ દુકાને જવું પડશે? તમે બધા પણ એ વસ્તુ વાપરો જ છો અને જાઓ પણ છો, બરાબર? તો ચોક્કસ તમને જવાબ આવડશે જ, બરાબર મિત્રો? તો મજા આવી ને આજે તમને વાર્તા સાંભળવાની? તો આપણે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.